નમસ્કાર મિત્રો, હું છું હેમંત ગોલાણી. આપનું સ્વાગત કરું છું વીટીવીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. મિત્રો, એક લોક નેતાની વિદાય આપણા વચ્ચેથી થઈ, વિઠ્ઠલભાઈ રાદડિયા. ઘણા બધા મિત્રોને સવાલ છે કે લોક નેતા તરીકે કેમ પ્રખ્યાત છે. સૌરાષ્ટ્રના લોકો તો મોટે ભાગે જાણે છે, પરંતુ રેસ્ટ ઓફ ગુજરાતમાં એ સવાલ છે કે એ ખરેખર લોકનાયક કેવી રીતે છે, અથવા તો નાયકની ભૂમિકામાં એની જનતાએ હંમેશા એમને કેમ જોયા. એના બે મોટા ઉદાહરણ છે, અથવા તો બે પેરામીટર છે, જેના કારણે વિઠ્ઠલભાઈ હંમેશા લોકોના નેતા રહ્યા, જમીન સાથે જોડાયેલા નેતા રહ્યા. એક કારણ એ હતું કે એના ત્યાં ઘરે જે પહોંચતો માણસ છે, મોટી આશા અને અપેક્ષા લઈને જતો અને એ ઈચ્છા રાખતો કે એ જે કામ લઈને જાય છે, એ જે એનું દુઃખ અને દર્દ લઈને જાય છે, એ કામ વિઠ્ઠલભાઈથી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. એ કામ એનું થશે જ એવી એ મનમાં ભાવના લઈને જતો. વિઠ્ઠલભાઈ એના માટે કંઈ પણ કરતા, ફોન કરવો પડે તો ફોન કરે અને એને રૂબરૂમાં જવું પડે તો રૂબરૂ જવું પડે. ઘણા બધા કિસ્સામાં એને કોઈ સરકારી કર્મચારી સાથે સંઘર્ષમાં ઉતરવું પડે તો એ સંઘર્ષ કરીને પણ એ સામાન્ય લોકોનું કામ કરે, એની છાપ હતી. 1987થી એને જે આ કામ શરૂ કરેલું, એના કારણે એની એ છાપ લોકનાયક તરીકેની બનેલી. બીજો એક એનું એક ઉદાહરણ એ છે, અથવા તો એનું પેરામીટર એ છે કે ઘણા બધા કિસ્સામાં સામાન્ય જે જનતા છે, ગરીબ લોકો છે, એને એવા સમાજના લુખ્ખા તત્વો દબડાવતા હોય છે. ઘણા બધી વાર એની પાસેથી કંઈક લઈ લેવું હોય છે, અથવા તો એની લૂંટવાની એક માનસિક વૃત્તિ હોય છે એવા લુખ્ખા લોકોની, જેના કારણે સામાન્ય લોકો આપણે ત્યાં ઘણી બધી વાર ખૂબ રીબાતા હોય છે. આપ જોશો કે ઘણા બધા જમીન મકાનના ઝઘડામાં પણ એવા આવારા તત્વો છે, એ બહુ સામાન્ય લોકોને ખૂબ પરેશાન કરતા હોય છે. કોર્ટ કચેરીના કિસ્સાઓમાં એ લોકો નિપટી શકે એમ નથી હોતા, પોલીસને મદદ આવા લોકો ઓલરેડી લઈ ચૂકેલા હોય છે. એવા સમયે ગરીબ લોકોનું કોણ? તો આ એક એવો નેતા હતો, એને ત્યાં લોકો પહોંચે અને કોઈ લુખ્ખા માણસની પરેશાનીની વાત કરે તો એ જાતે એને ફોન કરતો કે તું આ માણસને પરેશાન કરવાનું બંધ કરી દેજે, હું વિઠ્ઠલ રાદડિયા બોલું છું. લોકો સારા નરસા, લોકો ફસાયા હોય કે કોઈ બોગસ હાથા કબજા લઈને બેસી ગયા હોય, ત્યારે આખો સૌરાષ્ટ્ર માણસો એક જ આશા વિઠ્ઠલ રાદડિયા પાસે જાય. આ એક કોઈ પણ નેતા માટે, અથવા તો કોઈ નેતા માટે લોકનાયક થવાની જે મંજિલ છે, એના માટે આ સૌથી વધારે જરૂરી છે. નેતા એવા એવા જ હોવા જોઈએ, અથવા તો લોકોને એવા નેતા પસંદ હોય જે એના માટે પોતાના માટે જીવ દઈ દે, પોતાની માટે દિવસ રાત ઝઝુમે, અથવા તો દિવસ રાત એના માટે ઊભા રહે. આપણે ત્યાં જોઈએ છે ઘણા બધા નેતાઓ 20-25-30 વર્ષ સુધી ચૂંટાતા હોય છે, એ યુવાની કાળથી પોતે મરવા પડે ત્યાં સુધી એ ચૂંટાતા જ હોય છે, પણ એ ક્યારેય નાયક નહીં થઈ શકતા. બહુ ઓછા એવા લોકો હોય છે જે નાયક થઈ શકે છે, મહાનાયક થઈ શકે છે, જેનું એક કારણ હોય છે કે જીવનભર એણે લોકો માટે આપેલું બલિદાન અને ત્યાગ. એવા જ વિઠ્ઠલભાઈ રાદડિયા આપણી વચ્ચેથી હવે નથી રહ્યા, તો ઘણા બધા લોકો એને મહાનાયક, લોકનાયક તરીકે સંબોધે છે. એ લોકનેતા રહ્યા છે, કોઈ પણ પક્ષમાં હોય એ હંમેશા જીતતા રહ્યા છે. એનું સૌથી મોટું ઉદાહરણ છે કે લોકો એને કેટલો પ્રેમ કરતા હતા. મિત્રો, આપ આપના વિચારો આ વિડીયોની નીચે શેર કરી શકો છો, આપ આ વિડીયોને પણ શેર કરી શકો છો. આપ મને આપશો રજા, જોતા રહેશો VTV ગુજરાતી.com.